नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपनों आपने YouTube चैनल My Dear Student Teaching Nursery। आपने धोरण 12 आंकड़ाशास्त्र भाग 2 प्रकरण नंबर 5 विकलन नो अभ्यास कर रहा है। विकलन ની અંદર પણ મેં પહેલા જ કીધું આપણે ખાસ સેક્શન ઈ ના કે જે 4 માર્કના દાખલામાં પૂછાવાની શક્યતાઓ છે અને મોટા ભાગે એવા દાખલાઓ કે જે દાખલા મોટા ભાગના વિદ્યાર્થીઓ કાં તો નથી ગણતા કાં તો નથી આવડતા। તો ચાલો શરૂઆત કરીએ એના દાખલાઓથી। તો આગળ એક રકમ આપેલી છે, એક વસ્તુનું એકમ દીઠ ઉત્પાદન ખર્ચનું વિધેય c 1500 0.05x 2√x છે। साबित करो कि उत्पादन 400 एकम करवामा आवे त्यार उत्पादन खर्च केवो थशे, न्यूनतम थशे। तो अहीं आपणे तरत मगजमां स्ट्राइक थई जाय जे शुं आव्युं छे, न्यूनतम थशे। सौथी पहेला उत्पादन खर्चनो विधेय केटलो आव्युं छे एने लखी नाखीए के उत्पादन खर्चनो विधेय आपणे आपेलुं छे c 1500 0.05x - 2√x। पहला तो आपने c बराबर જ્યારે લખીએ ત્યારે આપણને તરત મગજમાં સ્ટ્રાઇક થઈ જવું જોઈએ કે આપણે વર્ગમૂળમાં x કે લખતા નથી, તો એની જગ્યાએ શું લખીએ છે, તો c બરાબર 1500 0.05x - 2x ની 1/2 આ આપણે c તરીકે લખીએ છીએ। હવે કામકાજ આવે dc ના છેદમાં dx કરવાનું। तो खास ध्यान રાખવાનું, પ્રથમ વિકલિત શોધીએ ત્યારે dc ના છેદમાં dx બરાબર પહેલાની વેલ્યુશન કેટલી થઈ જાય 0, અહીંયા 1 આગળ આવે એટલે અહીંયાથી જે 0.05 માઈનસ 2 ગુણ્યા 1 ના છેદમાં 2 x ની 1 ના છેદમાં 2 માઈનસ 1 ઘાત 0 તો લખો કે ન લખો કંઈ ફેર પડે નહીં, એટલે 0.05 અહીંયા 2 2 ને ડિલીટ કરી નાખીએ એટલે બચે કેટલા x ની માઈનસ 1 ના છેદમાં 2 ઘાત એટલે કે 0.05 માઈનસ x ની માઈનસ 1/2 કર। હવે આપણે ન્યૂનતમ ખર્ચ માટેનું કીધું છે, તો ન્યૂનતમ ખર્ચ માટેની જરૂરી શરત બરોબર જરૂરી શરતની અંદર સૌથી પહેલી જ શરત આવે છે કે જે જરૂરી શરત તરીકે ઓળખીએ છીએ, એ શરત હોય છે પહેલી dc ના છેદમાં dx બરાબર 0। તો dc ના છેદમાં dx બરાબર 0 લઈએ तो dc ના છેદમાં dx કેટલા છે 0.05 માઈનસ x ની માઈનસ 1/2 કા। તો પહેલું કામકાજ તો અહીંયા માઈનસ છે બરાબર, ત્યાં બાજુ જઈએ તો કેવા થઈ જાય પ્લસ થઈ જાય, તો આ બાજુ લઈને પ્લસ કરી નાખીએ તો x ની 1 માઈનસ 1/2 ઘાત બરાબર 0.05। હવે આ માઈનસ ઘાત છે તો માઈનસ ઘાતને પ્લસ કરવા ક્યાં લઈ જવું પડે, છેદમાં લઈ જવું પડે, તો 1 ના છેદમાં रूट एक्स बराबर 0.05। હવે 1 ના છેદમાં रूट एक्स આવી ગયા, હવે જે છે આ x ને હું કરતા કરું 5 ને આ બાજુ જવા દઉં તો અહીંયા આપણને મળી જાય કે 1 ના છેદમાં 0.05 બરાબર रूट एक्स। 0.05 નો વર્ગ કરો એટલે કેટલો જવાબ આવી જાય, તો 0.0025 बराबर x। भागाकार करिए तो भागाकार करता आपने जवाब मळे x बराबर 400, तो x ની વેલ્યુ કેટલી મળી જાય છે 400 મળી જાય છે। સૌપ્રથમ પહેલો કામકાજ કરવાનો, ઉત્પાદન ખર્ચનો વિધેય લખવાનો, ઉત્પાદન ખર્ચનો વિધેય લખી અને c તરીકે દર્શાવવાનો, વર્ગમૂળ આપ્યો છે એટલે 1/2 ઘાત કરી, 1/2 ઘાત આવે na ની n 1 ઘાત। હજી કોઈ મારા મિત્રને na ની n 1 ઘાત નો ખબર હોય તો પ્લેલિસ્ટ માં જઈને અગાઉ આપણે આના વિડિયો બનાવેલા છે કે દાખલા કેવી રીતે ગણાય છે, તો પહેલા na ની n 1 ઘાત શીખી લે પછી આ દાખલા ગણે તો એને ટકો પડશે। આ થયું ફક્ત પ્રથમ શરત, ત્યાર પછી આપણે દ્વિતીય શરત જે છે જેને આપણે શબ્દ વાપરી છે પર્યાપ્ત શરત, તો આપણી પાસે પર્યાપ્ત શરત શું હોય છે, તો પર્યાપ્ત શરત આપણી પાસે છે d સ્ક્વેર c ના છેદમાં dx સ્ક્વેર। અહીંયા જે છે આપણે d સ્ક્વેર c ના છેદમાં dx સ્ક્વેર શું આવતા હોય છે, ગ્રેટર ધેન 0 આવતા હોય છે। તો પહેલું કામકાજ તો આપણે દ્વિતીય વિકલિત શોધવાનું કરવાનું, તો પ્રથમ વિકલિત મારી પાસે છે કે 0.05x માઈનસ x ની માઈનસ 1/2 ઘાત, તો સોરી 0.05 છે તો
આનું દ્વિતીય વિકલિત કરું તો અહીંયા શું થઈ જાય 0 માઈનસ આ એક દ્વિતીયાંશ આગળ આવે એટલે માઈનસ એક દ્વિતીયાંશ x ની માઈનસ એક દ્વિતીયાંશ માઈનસ એક ઘાત અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે 1 ના છેદમાં 2 x ની 2 ને 1 3 માઈનસ 3 દ્વિતીયાંશ ઘાત માઈનસ ઘાત છે ને પ્લસ કરવા ક્યાં લઈ આવ્યા આપણે છેદમાં એટલે ઘાત થઈ જાય 1 ના છેદમાં 2 x ની 3 દ્વિતીયાંશ ઘાત હવે આપણે d સ્ક્વેર 400 એકમનું ઉત્પાદન અહીંયા 400 આપ્યા છે x બરાબર તો આપણે શું કરવાનું જ્યાં x હોય ત્યાં 400 મૂકીને ચેક કરવાના એટલે લખવાનું કે x બરાબર 400 લેતા x બરાબર 400 લેતા હવે x બરાબર 400 લ્યો તો તમારી પાસે રકમ છે 1 ના છેદમાં 2 x ની 3 ના છેદમાં 2 ઘાત તો x ની જગ્યાએ પહેલા શું કરશું આપણે 400 લખી નાખશું તો 1 ના છેદમાં 2 કૌંસમાં 400 ની 3 દ્વિતીયાંશ ઘાત હવે 400 ની 3 દ્વિતીયાંશ ઘાત કરો તો 3 દ્વિતીયાંશ ઘાત કરો તો અહીંયા જે છે હંમેશા એવી સંખ્યા આવે ઘણા બાળકોને એવું થાય કે સર કેલ્સી તો કેલ્સી અહીંયા કામ ન કરે અહીંયા તમને ધોરણ 8 માં ઘાત અને ઘાતાંક શીખા હોય અથવા તો તમારા વર્ગ અને વર્ગમૂળ ઉપર જો પકડ સારી હોય તો જ તમે દાખલો ગણી શકો 400 જે છે અહીંયા બગડો છે તો 400 ની એવી કોઈક સંખ્યા ગોતો કે જેનો વર્ગમૂળ 400 થતો હોય કો ગોનો વર્ગ 400 થાય છે તમે ગોતો તો 20 નો વર્ગ કેટલો થઈ જાય 400 તો આ સંખ્યા તમે એમ લખી શકો 1 ના છેદમાં 2 કૌંસમાં 20 ની વર્ગ ગુણ્યા 3 ના છેદમાં 2 ઘાત આ 2 2 ઉડી ગયા આ 2 2 ઉડી ગયા એટલે અહીંયા સ્ટેપ થઈ જાય 1 ના છેદમાં 2 કૌંસમાં 20 નો ઘન 1 ના છેદમાં 2 20 નો ઘન થઈ જાય એટલે 1 ના છેદમાં 2 20 નો ઘન કેટલો થઈ જાય 8000 થઈ જાય એટલે જવાબ આવી જાય 1 ના છેદમાં 16000 ગ્રેટર ધેન 0 આપેલ સંખ્યા કેવી છે 0 કરતા મોટી છે તો આપણે અહીંયા એમ કહી શકાય કે જ્યારે x બરાબર 400 ઉત્પાદન 400 એકમ કરવામાં આવે ત્યારે આપણને ખર્ચ કેવો મળતો હોય છે ન્યૂનતમ મળતો હોય છે એકવાર એકદમ ફાસ્ટ ફોરવર્ડમાં દાખલો કહી દઉં સૌપ્રથમ ઉત્પાદન ખર્ચનું વિધેય c તરીકે લખવાનું c લખાઈ જાય bc ના છેદમાં dx શોધી નાખો જરૂરી શરત ન્યૂનતમ ખર્ચ માટે ડિસિઝન છેદમાં dx બરાબર 0 એના ઉપરથી તમને x ની વેલ્યુ શું મળી જશે ત્યાર પછી પર્યાપ્ત શરત bc સ્ક્વેર ના છેદમાં dx સ્ક્વેર ગ્રેટર ધેન 0 એની અંદર કિંમત મૂકો એટલે તમને પર્યાપ્ત શરત મળે અને પર્યાપ્ત શરત જે મળે એની અંદર x ની કિંમત મૂકશો એટલે તમારો જવાબ આવી જશે નીચે લખી નાખવાનું કે ઉત્પાદન 400 એકમ હોય ત્યારે ખર્ચ કેવું મળે છે આપણને ન્યૂનતમ મળે છે તો આશા રાખીશ કે આજનો દાખલો આપને સમજાણો હશે ધન્યવાદ